પત્રકાર પરિષદમાં એક સવાલના જવાબમાં જિગ્નેશ પાટીલે જે વાત કરી એ ચર્ચાનો વિષય બની છે અને એ વાત ચોંકાવનારી છે. જિગ્નેશ પાટીલે એમ કીધું કે હવે જે ચૂંટણી આવશે એમાં હું ટિકિટ નથી માંગવાનો. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના પુત્ર જિગ્નેશ પાટીલે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સનો વિષય જન્માષ્ટમીને લગતો હતો અને એમાં એમણે જે વાત કરી કે ભાઈ લિંબાયતમાં આ વખતે 35 ફૂટ ઊંચી માટલી બાંધવાની છે અને પોતે 1.51 લાખ રૂપિયાનું ઇનામ આપવાના છે અને આ યુથ ફોર ગુજરાતનું આયોજન છે. પણ આ પત્રકાર પરિષદમાં એક સવાલના જવાબમાં જિગ્નેશ પાટીલે જે વાત કરી એ ચર્ચાનો વિષય બની છે અને એ વાત ચોંકાવનારી છે. જિગ્નેશ પાટીલે એમ કીધું કે હવે જે ચૂંટણી આવશે એમાં હું ટિકિટ નથી માંગવાનો. તો જિગ્નેશ પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં શું વાત કરી એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરચે.com. દર્શક મિત્રો, ભાજપના દિગ્ગજ નેતા સી આર પાટીલના પુત્ર જિગ્નેશ પાટીલે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આ પ્રેસ કોન્ફરન્સ યુથ ફોર ગુજરાત દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે આ વખતે કે લિંબાયતની અંદર 35 ફૂટની મટકી બાંધવામાં આવશે અને જે મટકી પહેલી ફોડશે એને યુથ ફોર ગુજરાત તરફથી 1.51 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અને મહિલા મંડળો માટે 25 ફૂટની માટલી પણ બાંધવામાં આવશે અને એ એમને દરેકને 51 હજારનું ઇનામ આપવામાં આવશે. આ એક પત્રકાર પરિષદ હતી. હવે આ પત્રકાર પરિષદની અંદર એક પત્રકારે એવો સવાલ પૂછ્યો જિગ્નેશ પાટીલને કે આ જે તમારું આયોજન છે એ શું વિધાનસભાની ચૂંટણીની તૈયારી છે? તો એમાં જવાબમાં જિગ્નેશ પાટીલે એમ કીધું કે વિધાનસભાની ચૂંટણીને તો હજુ બહુ વાર છે, 2027ની અંદર આવવાની છે અને હજુ તો 2024 ચાલે છે. પણ એમણે સાથે સાથે એક વાત એ પણ કરી દીધી કે હું કંઈ ટિકિટ માંગવાનો નથી. તો એનો મતલબ એમ થયો કે જિગ્નેશ પાટીલ એમ કહેવા માંગે છે હું ટિકિટ માંગવાનો નથી પણ ચૂંટણી લડી શકે છે, એટલે જો પાર્ટી એમને ટિકિટ આપે તો વાંધો નથી એવો અર્થ કાઢી શકાય. એની પાછળના ઘણા બધા કારણો બી છે. પહેલું સૌથી મોટું કારણ એ છે કે સી આર પાટીલ નવસારી લોકસભા બેઠક ઉપરથી હમણાં 4થી વખત લોકસભાની ચૂંટણી જીતા, સાંસદ બન્યા અને અત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી પણ બન્યા. હવે એમની ખાસી ઉંમર થઈ ગઈ છે અને એમની જે તબિયત છે પણ ઘણી વખત નરમ ગરમ રહે છે, એટલે ઘણા બધા એમના નજીકના સૂત્રો એવું કહે છે કે હવે જ્યારે 5મી વખત લોકસભાની ચૂંટણી 2029માં આવશે ત્યારે કદાચ સી આર પાટીલ આ લોકસભાની ચૂંટણી નહીં લડે. હવે એમનો એક વારસો જે છે એ એમના એકનો એક પુત્ર છે જિગ્નેશ પાટીલ છે. જિગ્નેશ પાટીલને આ કદાચ વારસો જાળવવા માટેની અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને એક ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે એવું જાણકારોનું કહેવું છે. કારણ કે જિગ્નેશ પાટીલ જ્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી હતી ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાતની સેનેટની ચૂંટણીમાં પણ એમનું નામ સામેલ થયું હતું, પરંતુ ભારે વિવાદ ઊભો થયો, પરિવારવાદની બધી વાતો ચાલી એટલે સી આર પાટીલે જિગ્નેશ પાટીલનું નામ તે વખતે ખેંચી લીધું હતું. આ પહેલાં એવું કહેવાતું હતું કે જિગ્નેશ પાટીલ એવું કંઈક નહોતા કરી શક્યા કે જેને કારણે એમનું નામ રાજકારણની અંદર આગળ આવે, પરંતુ ધીમે ધીમે હમણાં છેલ્લા કેટલાક સમયથી જિગ્નેશ પાટીલ ખરેખર ગ્રાઉન્ડ લેવલ તૈયાર કરી રહ્યા છે એવું લાગે છે. એક તો એમણે યુથ ફોર ગુજરાતની એક સંસ્થા બનાવેલી છે, એમાં એ બધા સામાજિક સોશિયલ કામો કરતા રહે છે અને બીચ વોલીબોલની સ્પર્ધા માટે જિગ્નેશ પાટીલ જાણીતું નામ છે. એમણે ઘણી બધી બીચ વોલીબોલની સ્પર્ધાઓ કરાવી છે અને એને કારણે એમનું એક સારું નામ પણ થયું છે અને હવે એક વ્યવસ્થિત એક સોબર વ્યક્તિત્વ તરીકે પણ એમની એક છબી ઉપસી રહી છે. પહેલાં એવું કેટલાક એમના નજીકના લોકો કહેતા કે જિગ્નેશ પાટીલ કંઈ પણ બોલી દેતા હતા, પરંતુ હવે
જિજ્ઞેશ પાટીલ એકદમ જોખી જોખીને અને આત્મવિશ્વાસપૂર્વક બોલે છે. બીજું કારણ એ બી છે કે સીઆર પાટીલે અહીંયા સુરતમાં અંબાનગરની અંદર એમનું જે પોતાનું કાર્યાલય બનાવેલું છે એ અત્યારે 6 માળનું એક જબરજસ્ત અને આધુનિક કાર્યાલય બનાવેલું છે, હાઈટેક કાર્યાલય બનાવ્યું છે. એમાં 6 માળની અંદર એક તો સીઆર પાટીલની પોતાની ઓફિસ છે, ધારા લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસ છે, સીઆર પાટીલના એકદમ નજીકના ગણાતા છોટુભાઈ પાટીલની પણ ઓફિસ છે, ઇવન ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની પણ ઓફિસ છે. પણ પહેલાં એવું નહોતું કે એક જિજ્ઞેશ પાટીલની એક અલગ ઓફિસ હોય. હવે આ જે અંબાનગરની અંદર આખું જે એક રિનોવેશન કરીને એક જે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું એમાં આખો એક ફ્લોર જિજ્ઞેશ પાટીલને ફાળવવામાં આવ્યો છે, એટલે હવે ઘણા બધા લોકો એમની મુલાકાતે આવે છે, એમની રાહ જોઈને ઘણા બધા લોકો બેસી રહે છે, એમના જે પ્રશ્નો છે એ લઈને જિજ્ઞેશ પાટીલ પાસે જાય છે, જિજ્ઞેશ પાટીલ એમને સાંભળે બી છે. એટલે એવું લાગી રહ્યું છે કે જિજ્ઞેશ પાટીલ હવે ચૂંટણીની તૈયારી ચોક્કસ કરી રહ્યા છે, કારણ કે એમણે એવું કીધું કે હું ટિકિટ માંગવાનો નથી. પણ સ્વાભાવિક છે કે હવે એક તો સી આર પાટીલના પુત્ર છે અને બીજું કે હવે એમનું અત્યારે ટાઈમ છે, તો એ આટલા વર્ષની અંદર એક એવું જમીન તૈયાર કરી દે કે જેમાં એમના લોકોની અંદર મોટું એક કામ રહે, મોટું નામ ઊભું થાય. કારણ કે આ લિંબાયતની અંદર 35 ફૂટની જે માટલી લગાડવાની છે એમાં 25,000થી વધારે લોકો આવવાના છે, એવું જિજ્ઞેશ પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં કીધું. મતલબમાં લોકો સાથેનું જે કનેક્શન છે એની આ એક તૈયારી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.